અરવલ્લીના ભિલોડામાં પ્રધાનમંત્રીના માતા હીરાબા ઝડપથી સાજા થાય તે માટે રામધૂન બોલાવાઈ। ભિલોડાના ખેરાડી મુકામે ધારાસભ્ય પીસી પરંડાની ઉપસ્થિતિમાં રામધૂનની પ્રાર્થના યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં લોકો અને કાર્યકરો પણ હાજર રહ્યા અને હીરાબાના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી અને રામધૂન યોજી હતી। મહેસાણાના વડનગર ખાતે હીરાબાની તબિયતને લઈને લોકોએ પ્રાર્થના કરી હતી। હીરાબા પહેલા વડનગર ખાતે રહેતા હતા, ત્યાં પડોશીઓ દ્વારા તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી। પડોશમાં રહેતા શકરીબાએ જૂના સંસ્મરણો પણ વાપોળ્યા હતા, તે ઉપરાંત હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે રામધૂન પણ બોલાવી હતી। મોદીના માતૃશ્રી હીરાબા મોદીની જે તબિયત હોય છે ના તદુરસ્ત થઈ છે, ત્યારે વડનગર સહિત ભારતભરમાં તેમની પ્રાર્થના કરવામાં આવી છે કે તેમની જે તબિયત છે તે સારી થાય। ત્યારે આપણે વડનગર પહોંચ્યા છીએ, તમે જોઈ શકો છો આ જે મકાન છે ત્યાં નરેન્દ્રભાઈ મોદી બાળપણમાં અહીંયા રહેતા હતા, તેમના માતૃશ્રી હીરાબા પણ તે અહીંયા જ રહેતા હતા। ત્યારે ખાસ કરીને જે તેમના પડોશી હોય છે તેમના દ્વારા તેમની જે તબિયત હોય છે તે સારી થાય તેના માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી રહી છે, જે રામધૂન હાલ બોલાવવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો બાળકો સહિત જે પડોશીઓ હોય છે તેમના હીરાબાનો સ્વભાવ તો ભાઈ સારો હતો અને એમનું આખું કુટુંબ હીરાબા આગળ લાવ્યો છે હો ભાઈ, આ જમાનાનું કોઈ ના લાવો હીરાબા જ લાવ્યો, રામધૂમ તો હીરાબાનો મુક્ત સારું થાય એ માટે। ચોક્કસથી બા કહી રહ્યા છે કે તેમનું જીવન ખૂબ જ કઠિન ભર્યું હતું, તેમને કઠિન ભર્યા જીવનમાં જે તેમના જે દીકરાઓ હોય છે તેમને મોટા કર્યા છે, હાલ તેમની તબિયત સારી થાય તેના માટે પડોશીઓ રામધૂન બોલાવી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાત। રાજકોટના બેડીપડા ખાતે હીરાબાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી। ગૌમાતા પ્રેમીઓ જીવદયા પ્રેમીઓએ ગૌમાતાની પૂજા કરી હીરાબા જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી। ભગવતીપરા વિસ્તારમાં યુવાનોએ પ્રાર્થના કરી। ભગવાનને અને ગૌમાતાને એ જ પ્રાર્થના કરી છે કે વહેલી તકે હીરાબાની તબિયત સારી થઈ જાય એવી અમે પ્રાર્થના કરી છે। બધાય લોકોએ સૌ હાર ફૂલથી અને ચરાવીને ગૌમાતાનું અત્યારે જે પૂજન ચાલું છે અને અગરબત્તીથી માની બધી અબીલ ગલતી અમે બસ એ જ પ્રાર્થના કરી છે કે વહેલી તકે તબિયત સારી થઈ જાય। કબૂતરબાજીના માસ્ટરમાઇન્ડ બોબી